અમદાવાદના સાણંદમાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું આજે થશે ખાતમુહૂર્ત. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવની હાજરીમાં થશે મુહૂર્ત. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર. રાજ્ય સરકાર અને માઇક્રોન ટેકનોલોજી કંપની વચ્ચે થયા હતા એમઓયુ. પ્રોજેક્ટમાં કુલ રૂપિયા 22,500 કરોડનું રોકાણ થશે. 5,000 સીધી નોકરી, 15,000 પરોક્ષ રોજગારીનું સર્જન. સેમિકન્ડક્ટર એક પ્રકારની ચિપ છે જે સિલિકોનની બનેલી હોય છે. સર્કિટમાં વીજળીને કંટ્રોલ કરવા તેનો ઉપયોગ થાય. ખેડાના ઠાકોર મંદિરમાં વીઆઈપી દર્શનનો વિવાદિત નિર્ણય પાછો ખેંચાયો. નજીકથી વીઆઈપી દર્શન માટે 500 અને 250 રૂપિયા લેવાતા હતા. દર્શનનો ચાર્જ વસૂલવાના નિર્ણયનો ભારે વિરોધ થયો હતો. મંદિર પ્રશાસને તમામ માટે વીઆઈપી દર્શન બંધ કર્યા. બનાસકાંઠાના અંબાજીમાં આજથી થશે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ. મેળાના 7 દિવસમાં 35 લાખ કરતા વધુ શ્રદ્ધાળુ આવવાની શક્યતા. યાત્રિકોને વરસાદમાં અકવડ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ. અંબાજી જતા પદયાત્રીઓ માટે ગાંધીનગર આરોગ્ય વિભાગની પહેલ. જિલ્લાના 11 સ્થળો પર આરોગ્ય સેવા કરાશે ઉભી. 305 આરોગ્ય કર્મીઓ આપશે સેવા. વારસદ, કેઓર, ચિલોડા, વાસણિયા, મહાદેવ સહિતના સ્થળો પર કેન્દ્રો કરાશે ઉભા. અમદાવાદમાં ખેલ મહાકુંભના કર્ટન રેઝર યોજાશે, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રમતગમત પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. સાંજે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા શ્રી શક્તિ ગ્રીન્સ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે કાર્યક્રમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમની આધારશિલા રાખશે. કાર્યક્રમમાં સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી, સુનિલ ગાવસ્કર સહિતના પૂર્વ ક્રિકેટર્સ ઉપસ્થિત હશે. કંજારીમાં નિર્માણ પામનારું સ્ટેડિયમ હશે અનોખું. ભગવાન શંકરની થીમ પર તે નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ત્રિશુલ, ડમરૂ, બલિપુત્રની આકૃતિ જોવા મળશે. આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી. દક્ષિણ પાકિસ્તાનમાં અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદ પડી શકે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની સંભાવના. વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ રહી શકે. તાપમાનનો પારો ઘટી શકે. સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટર પહોંચી. ઉપરવાસમાંથી પાણીની આવક 1,15,000 ક્યુસેક, જેના કારણે 10 દરવાજાની જગ્યાએ હાલ 5 દરવાજામાંથી પાણી છોડાઈ રહ્યું છે. પૂરની સ્થિતિ અંગે નર્મદા નિગમે વધુ એક ખુલાસો કર્યો. નિગમે જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારોમાં ઓછું પૂર આવે તેવા પ્રયાસ થયા. 16 અને 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના મહેશ્વર અને મંડલેશ્વરમાં 20 ઇંચથી વધુનો વરસાદ પડી ગયો હતો. ઇન્દિરાસાગર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડવાની માહિતી મળી, જેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. 16 સપ્ટેમ્બરે રાત્રે પાણીની આવક 21.72 લાખ ક્યુસેક નોંધાઈ, જેની સામે 17 સપ્ટેમ્બરે સવારે 18.72 લાખ ક્યુસેક પાણી છોડાયો. નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવા પર નર્મદા નિગમની સ્પષ્ટતા કે ડેમના કેચમેન્ટ એરિયામાં વાદળ ફાટવાથી અચાનક પૂરની સ્થિતિ સર્જાય. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ડેમમાંથી પાણી છોડાયાનો કોંગ્રેસનો આરોપ હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયા હતા. નર્મદા પૂર અંગે રાજ્યના પૂર્વપ્રધાન જય નારાયણ વ્યાસનું નિવેદન, કહ્યું નર્મદા ડેમમાંથી ક્યારે કેટલું પાણી આવે તેની જાણ કરવી જરૂરી. વાદળ ફાટવાની કોઈ ઘટના બની હોય તેવું હવામાન વિભાગનો રિપોર્ટ નથી. વાદળ ફાટવાની થિયરી ગુજરાતીઓ સાથે ક્રૂર મશ કરી. નર્મદાની સ્થિતિ પર રાજનીતિ તેજ. નર્મદાનું પૂર માનવ સર્જિત હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે કરી તપાસની માંગ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યપ્રધાને પત્ર લખી એસઆઈટીની રચના કરવાની માંગણી કરી. હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસની માંગ. નર્મદાના નીર છોડાતા પૂરની ઘટના બની હતી. કોંગ્રેસના આક્ષેપો મુદ્દે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન. કોંગ્રેસનો કાયમ આવો દુષ્પ્રચાર રહ્યો છે, કહું કોંગ્રેસ લોકોની વિપદામાં સાથ આપવાની જગ્યાએ વિપદા વધારે છે. ખેડા અને મહીસાગર જિલ્લામાં સિંચાઈને લઈને સરકારનો મોટો નિર્ણય. 61 ગામના 120 તળાવોને ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડાશે. સરકારે 794 કરોડની વહીવટી મંજૂરી આપી. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદથી કપાસના પાકને નુકસાન. કપાસના વિણાટ સમયે ધોધમાર વરસાદ પડતા કપાસિયામાંથી કપાસ સૂકવા લાગ્યો. ભારે નુકસાનને કારણે સરકાર ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરે તેવી ખેડૂતોની માંગ. બનાસકાંઠામાં વરસાદી પાણી ખેતરોમાં ઘરાતા ખેડૂતોને ભારે મુશ્કેલી. દાંતીવાડા ડેમનું પાણી રાણાવાસ ગામમાં ખેતરોમાં ઘૂસ્યું. ખેતરોમાં ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. સરકાર પાસે સહાયની ખેડૂતોએ કરી માંગ.
રાજકોટમાં જસના ખેડૂતોને મામલતદારને આવેદનપત્ર અપાવ્યું છે. ખેતર રોજડા અને બૂંદ ખેતરમાં પાક ખરાબ કરતા હોવાની રજૂઆત. મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. રોજડા અને બૂંદના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગણી. ખેડા જિલ્લામાં સિંચાઈના પાણીની હાલાકી. પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ કરી કબૂલાત. માતર વિસ્તારમાં પાણીની તકલીફની ફરિયાદો મળી. પરિયેજ અને કનેલાવ તળાવ ઊંડું કરાશે. કુંવરજી બાવળીયાએ વિસ્તારની મુલાકાત લીધી. ભરૂચ કલેક્ટર કચેરીમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ આગેવાનોની કચેરી બહાર અનશન. પૂરમાં થયેલા નુકસાન મામલે રાહત પેકેજ જાહેર કરવાની માંગ. અનશન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત. રાજ્યમાં હવે તમામ જાહેર પરિવહનના વાહનો પર QR કોડ લગાડાશે. QR કોડ સ્કેન કરી સીધી ફરિયાદ નોંધાવી શકાશે. પોલીસ દ્વારા થતી હેરાનગતિ કે પરેશાનીના સંજોગોમાં ફરિયાદ કરી શકાશે. રાજ્ય સરકારે હાઈકોર્ટને માહિતી આપતા ટૂંક સમયમાં અમલવારી. ગાંધીનગરમાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી મામલે બેઠક. મનપાના મેયર કમિશનર સહિતના પદાધિકારી ઉપસ્થિત રહ્યા. શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ અંગે ચર્ચા. રાજકોટ રેલનગર બ્રિજ સોમવારથી વાહન વ્યવહાર માટે બંધ. 2 મહિના સુધી 56 લાખના ખર્ચે બ્રિજનું સમારકામ કરાશે. એપ્રિલ 2017માં 17 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થયું હતું. બ્રિજની ડિઝાઇનમાં ખામી સર્જાતા વર્ષ દરમિયાન પાણી ભરાઈ રહે છે. રાજકોટમાં માધાપર ચોકડી ઓવરબ્રિજ વિવાદમાં. સર્વિસ રોડ માટે જમીન સંપાદન કર્યા વગર જ બ્રિજ બનાવાયો. સર્વિસ રોડની જમીન પર સ્થાનિકોએ બેરિકેડ લગાવ્યા. જગ્યા પોતાની માલિકીની હોવાના આક્ષેપ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની મોટી કાર્યવાહી. 5 કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકી. અમરેલી, હિંમતનગર, બોટાદની કોલેજોનો સમાવેશ. યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ કોલેજોમાં નિરીક્ષણ કરાયું. વિદ્યાર્થીઓની સુવિધા, કોલેજ સ્ટાફ સહિત માળખાગત સુવિધાઓમાં ખામી જોવા મળતા કાર્યવાહી. સુરત વરાછામાં ઘી વિક્રેતાની ત્યાં આરોગ્ય વિભાગના દરોડા. ધર્મ એન્ટરપ્રાઇઝ નામની સંસ્થામાં તપાસ કરવામાં આવી. નકલી ઘી બનાવતા હોવાની ફરિયાદ મળતા તપાસ કરાઈ. આશરે 3,336 લીટર એટલે કે 10 લાખનું ઘી સીઝ કરાયું. લૂઝ ઘી, સ્વામિનારાયણ પ્રીમિયર કાઉ પેકિંગના ઘીના નમૂના લેવામાં આવ્યા. દાહોદમાં ગાડીના કિલ્લામાં અવરજવર બંધ કરાઈ. પોપડા કરતા સલામતીના કારણોસર નિર્ણય લેવાયો. કિલ્લામાં સરકારી કચેરી હોવાથી લોકોની અવરજવર હોય છે. વર્ષ 1678માં ઔરંગઝેબના સુબેદારે કિલ્લો બનાવ્યો હતો. 345 વર્ષ જૂનો કિલ્લો ખંડેર. સુરેન્દ્રનગરના તલવણી ગામે વીજ પ્રવાહ ઓછો આવતા ગ્રામજનોએ વીજ કચેરીમાં રજૂઆત કરી. ઓછા વોલ્ટેજના કારણે ઉપકરણો બળી જવાના થાય છે પ્રોબ્લેમ. પૂરતો વીજ વોલ્ટ આપવા ગ્રામજનોએ લગતર PGVCL કચેરીમાં રજૂઆત કરી. દાહોદના જાલોદમાં ડિમોલિશનની કામગીરી. ગેરકાયદેસર બાંધકામ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું. 50થી વધુ દબાણો દૂર કરાયા. પ્રાંત અધિકારી પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી. મંત્રી કુંવરજી હળપતિનો પિત્તો ગયો. તાપીમાં આદિવાસી આગેવાનો સાથેની બેઠકમાં બકરા હળપતિ. વ્યારા રેફરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધ બાબતે ચર્ચા થઈ રહી હતી. આદિવાસી આંદોલનને કચડી નાખવા અંગે કરેલા તેમના નિવેદન પર સવાલ થતા નેતાજી ટેબલ પર હાથ પછાડીને નીકળી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે. મોદીનો 27મી વડોદરામાં યોજાશે કાર્યક્રમ. નવલખી અથવા લેપ્રેસી ગ્રાઉન્ડમાં યોજાય તેવી શક્યતા. મહિલા અભિવાદન કાર્યક્રમનું આયોજન કરશે. વડોદરા ભાજપે તૈયારીઓ શરૂ કરી. વડોદરામાં પીએમ મોદીના સંભવિત કાર્યક્રમ પર તૈયારી શરૂ. બરોડા ડેરીમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાની અધ્યક્ષતામાં બેઠક. મહિલાઓ તરફથી અભિવાદન કાર્યક્રમનું આયોજન. બેઠકમાં ધારાસભ્યો, ભાજપના આગેવાનો હાજર રહ્યા. અમદાવાદમાં સંકલન સમિતિની મળી બેઠક. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ આપી ચીમકી. કઉ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં વિકાસના કામોમાં નથી હોતું નામ. માજી એમએલએના નામ લખાય તો વર્તમાન એમએલએને કેમ અળગા રખાય તેવો પ્રશ્ન પૂછ્યો. અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક. એલએસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહનું તેમાં નિવેદન. કઉ વરસાદી પાણી ભરાવા, ગેરકાયદે બાંધકામ, પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી. કરોડોના ખર્ચે ડિસિલ્ટિંગ થાય છે તે છતાં પાણી ભરાય છે. ગુજરાતીઓને જાહેર મંચ પરથી ઠગ કહેવાનો મામલો. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને મેટ્રો કોર્ટનો તેડું. બદનક્ષી કેસમાં હાજર થવા મેટ્રોપોલિટન કોર્ટે પાઠવ્યું સમન્સ. 13 ઓક્ટોબરના રોજ રૂબરૂ હાજર થવા મેટ્રો કોર્ટનું સમન્સ.